પ્રજાના પૈસાનું પાણી કેવી રીતે કરવું તે શીખવું હોય તો વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી શીખવા જેવું છે. આ કામમાં તેમને સારી ફાવટ છે. આ વખતે પણ તેમણે એવો કારનામો કર્યો છે જે ચોંકાવનારો છે. વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ વિસ્તારમાં ખોદાઈ રહેલા આ રોડને જરા જોઈ લો. બહુચરાજીથી જીવન ભારતી સ્કૂલ સુધીનો આ રોડ લાખોના ખર્ચે હજુ 6 મહિના પહેલા જ કોર્પોરેશને બનાવડાવ્યો હતો. પણ માત્ર 6 જ મહિનામાં કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે ડ્રેનેજ લાઇન નાખવા આ રોડ ખોદાવ્યો. હવે સવાલ એ છે કે રોડ બનાવતા પહેલા સત્તાધીશોને આ ડ્રેનેજ લાઇન નાખવાનો વિચાર કેમ ન આવ્યો? એટલે આ લોકોનો સંકલનનો ખૂબ અભાવ છે. જે કમિશનરથી માંડીને નીચેના અધિકારીઓ સુધી એટલો બધો ભ્રષ્ટાચાર છે કે આ લોકો રોડ કર્યા પછી ડ્રેનેજનું કામ, કારણ કે એ લોકોને અંદર બેસીને કરતા હોય કામ, એ લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ ડ્રેનેજનું કામ લેવાની છે તો રોડ 6-1 મહિના રહીને લીધો હોત તો પણ ચાલી શકત. ને વારંવાર આ રોડ 2 વાર આ વર્ષમાં 2 વાર આ રોડ થયો છે. ઘણા સમયથી વડોદરા કોર્પોરેશનનો વહીવટ ખોટમાં જઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ ડામાડોળ હોવા છતાં વિચાર્યા વિના આવા અણધડ નિર્ણયોથી લોકોના ટેક્સના પૈસાનું પાણી તો થાય જ છે, સાથે સાથે વારંવાર રોડ ખોદવાથી સ્થાનિકો પણ હેરાન થાય છે. આ રોડ 6-8 મહિના પહેલા જ બનાવ્યો છે અને બહુ વ્યવસ્થિત બનાવેલો એ ટાઈમે, ને ફરી પાછું અત્યારે ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે. એ લોકોએ પહેલા કામ કરવું જોઈતું હતું, પછી રોડ ખોદવાનો હતો. તકલીફ એટલી બધી પડે છે કે ટ્રાફિક જામ થઈ જાય છે. અહીંયા આગળ મારું 2-વ્હીલરનું વર્કશોપ છે, ગાડી અંદર બહાર કરવામાં કામ કરવામાં બી બહુ તકલીફ પડે છે. કોર્પોરેશનમાં ક્યાં શું થાય છે તેની જવાબદારી મેયરની હોય છે, પણ વડોદરાના મેયરને અધિકારીઓ અને વહીવટી વિભાગો વચ્ચે સંકલનના અભાવની જરાય ખબર નથી. હા, જવાબદાર સામે તપાસની વાત તો તેમણે કરી, પણ આવું થયું કેમ તે સવાલનો જવાબ તેમની પાસે ન હતો. વ્યવસ્થિત કૌભંડ હોય એવું તો માનતી નથી, પણ કદાચ એવું હોય કે રોડ થઈ ગયો અને પછી કંઈક બીજી ડ્રેનેજ પાણી કે કંઈક એવી અર્જન્સી લાગી હોય કે ગેસની લાઈન કંઈક કોઈ કારણસર એને ખોદવાની જરૂર પડી હોય અને તોડ્યો હોય. બાકી ખરી રીતે તો સંકલન પહેલેથી કરી લેવું જોઈએ કે આ રોડ બનાવીએ છીએ તો કોઈ કામગીરી બાકી છે કે નહીં. આ પહેલી વખત નથી કે જ્યારે વડોદરામાં તાજા બનેલા રોડને ખોદી નાખવામાં આવ્યો હોય. વર્ષોથી આવું ચાલતું આવ્યું છે, પણ આ અટકશે ક્યારે તે કોઈને ખબર નથી. અમિત ઠાકુર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં નવો રોડ બનાવ્યા બાદ તરત જ ત્યાં ગટર લાઇન કે પાણીની લાઇન નાખવા માટે તેને ફરીથી ખોદી નાખી બાદમાં ફરીથી તેના પર રોડ બનાવવાની આ સિસ્ટમ બની ગઈ છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વર્ષોથી આ પ્રકારનું સુવ્યવસ્થિત કૌભાંડ આચરીને તળિયા ઝાટક થઈ ગયેલી વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને વધુ નુકસાન કરી રહ્યા છે. એવામાં જરૂરી છે કે આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ અને જનતાને પડતી મુશ્કેલીથી છુટકારો મળવો જોઈએ. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.